રેડિયો સિટી વાર્તા.com ગુડ મોર્નિંગ. તમે ટ્યુન ઇન કર્યું છે રેડિયો સિટી 91.1. મારું નામ છે પૂજા. માર્ક ઝકરબર્ગ. દુનિયામાં આજે ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જે 36 વર્ષના વિશ્વના આ સૌથી યંગ બિલિયનર અને ફેસબુકના સ્થાપક ઓનરને ઓળખતી ના હોય. આજે 15 મે 2021 માર્ક ઝકરબર્ગની આજે 37મી બર્થડે છે. માર્ક ઝકરબર્ગની વાર્તા પણ સોલિડ ઇન્ટરેસ્ટિંગ છે, તો મેં નક્કી કર્યું કે આજે વાર્તા.com પર તમને દુનિયાના સૌથી યંગ બિલિયનરની લાઈફ સ્ટોરી વિશેની વાર્તા કહીને જ દિવસની શરૂઆત કરીશ. કેટલીક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાતો એમના બાળપણને લઈને, કેવી રીતે કોડિંગમાં રસ જાગ્યો, કેવી રીતે શું થયું એમના જીવનમાં, જે આજથી પહેલા તમે કદાચ ક્યારેય નહીં જાણ્યું હોય, રોજ ફેસબુક યુઝ કરતા હશો તેમ છતાં. તો ચાલો શરૂઆત કરીએ. માર્ક ઝકરબર્ગનો જન્મ 14 મે 1984 દિવસે ન્યુયોર્કના ડેન્ટિસ્ટ અને સાયકાયટ્રિસ્ટ કપલ એડવર્ડ ઝકરબર્ગ અને કેરેન ઝકરબર્ગના ઘરે થયેલો. એમના 4 સંતાનોમાં માર્ક બીજા નંબરના અને 3 બહેનો વચ્ચેના એકના એક ભાઈ. માત્ર 10 વર્ષની ઉંમરે માર્કને એવું બરાબર સમજાઈ ગયેલું કે એમને કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં બહુ જ મજા આવે છે, અને એ જ ઉંમરે એને પ્રોગ્રામિંગ માટે પોતાનું પહેલું પીસી પણ મળેલું. એ પછી એમના પિતાએ માર્કને અટારી બેઝિક પ્રોગ્રામ શીખવાડ્યો ઘરે જ, જે વાપરીને માત્ર 12 વર્ષની ઉંમરે માર્કે ઝકનેટ નામનો એક પ્રોગ્રામ ઓલરેડી લખી નાખ્યો. આ એક એવો પ્રોગ્રામ હતો કે જેમના ઘરના બધા જ પીસી અને ઘર સિવાયના ઘરની બાજુમાં આવેલા એડવર્ડ ઝકરબર્ગના પિતાના ડેન્ટલ ક્લિનિકના બધા જ કમ્પ્યુટર્સને જોડીને રાખતો, અને એકમાંથી બીજા કમ્પ્યુટરમાં મેસેન્જરની આપલે કરી શકાતી હતી. અત્યારે આ વાત આપણને સાવ નોર્મલ લાગે, પણ આ ઘટના બનીને એ વર્ષ હતું 1996, જ્યારે આપણને તો અહીંયા કોમ્પ્યુટર શું એ પણ કદાચ ખબર નહોતી. માર્કના પિતાએ પોતાના ક્લિનિકના કમ્પ્યુટરમાં આ મેસેન્જર સિસ્ટમ નાખી, જેથી કરીને એમના રિસેપ્શનિસ્ટ જ્યારે કોઈ પણ પેશન્ટ આવે ત્યારે એમને મેસેજ કરીને મેસેન્જર થ્રુ અંદર ઇન્ફોર્મ કરી શકે. આવા પ્રોગ્રામ્સ લખવાની સાથે સાથે માર્કને નવી નવી ગેમ્સ ડેવલપ કરવી અને કમ્યુનિકેશનના અલગ અલગ પ્રોગ્રામ્સ લખવા બહુ જ ગમતા, પણ એમના હિસાબથી ઇટ વોઝ જસ્ટ ફોર ફન, યુ નો, એમાં કોઈ બહુ સિરિયસ ઇન્ટરેસ્ટ નહોતો. ઓલધો હિઝ ફાધર સો સમ પોટેન્શિયલ હિયર, અને એમણે માર્કને કમ્પ્યુટર કોચિંગ અપાવવા માટે એક પર્સનલ કોચ હાયર કર્યા, જે ઘરે આવીને જ માર્કને કમ્પ્યુટર શીખવતા. કોને ખબર હતી કે આ બાળક આગળ જઈને કમ્યુનિકેશનની દુનિયામાં ઘર મૂળથી ફેરફાર લાવવાનો છે. એ બહુ જ ફેમસ વાર્તા છે કે માર્કે હાર્વર્ડ યુનિવર્સિટીથી ફેસબુક.com ની શરૂઆત કરેલી, પણ એનું પહેલું કારસ્તાન નહોતું. એ પહેલા હાર્વર્ડ યુનિવર્સિટીમાં શું થયેલું અને ફેસબુક બનાવવાનો વિચાર માર્ક ઝકરબર્ગને હાર્વર્ડ યુનિવર્સિટીમાં એમની સાથે જ ભણતા એક ઇન્ડિયન સ્ટુડન્ટ પાસેથી કેવી રીતે મળેલો? તો 12 વર્ષની ઉંમરે ઘર માટે ઝકનેટ મેસેન્જર બનાવ્યા પછી હાઈસ્કૂલમાં માર્ક ઝકરબર્ગે આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્ટ મીડિયા પ્લેયર સિનેપ્સ માટે એક એવો પ્રોગ્રામ લખ્યો કે જેના યુઝર્સની પસંદના ગીતોનું લિસ્ટ આપમેળે જ બનાવી દે અને એને સંભળાવી દે. એ જ વખતે બિલ ગેટ્સની માઇક્રોસોફ્ટ અને AOL જેવી IT જાયન્ટ કંપનીઝને આ આખા પ્રોગ્રામ અને કોડિંગમાં બહુ જ રસ પડેલો, અને એટલે એમણે માર્કને પોતાની સાથે જોડાવા માટે ઓફર પણ આપેલી. પણ માર્કે હાઈસ્કૂલ દરમિયાન જ બહુ જ નમ્રતાપૂર્વક એ બંને ઓફર્સનો અસ્વીકાર કરેલો. જોકે હજી હાર્વર્ડવાળી ઘટના બનવાની બાકી હતી, એમાં થોડી વાર પણ હતી. આ વખતે માર્ક ન્યૂ હેમ્પશાયરની એક કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરી રહેલા. એ સમયે માર્કનું સાયન્સ અને લિટરેચર જેવા સબ્જેક્ટ્સમાં પણ પરફોર્મન્સ ઘણું સારું હતું. સાથે એ પોતાની સ્કૂલની ફેન્સિંગ ટીમના કેપ્ટન પણ હતા. પણ કોડિંગનું માર્કને કંઈક અજબ જ પ્રકારનું અટ્રેક્શન હતું. 2002 સાલમાં માર્કે ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને સીધું હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લીધું. એમની આઈવી લીગના સેકન્ડ યર સુધીમાં તો હાર્વર્ડના કેમ્પસમાં માર્કની ઓળખાણ એક સોફ્ટવેર ડેવલપર તરીકે ઓલરેડી પ્રસ્થાપિત થઈ ચૂકેલી. એ સમયે એમણે એક બીજો પ્રોગ્રામ લખ્યો જેનું નામ હતું કોર્સ મેચ, જે હાર્વર્ડના સ્ટુડન્ટ્સને અન્ય સ્ટુડન્ટ્સના સબ્જેક્ટના લિસ્ટ પરથી પોતાના સબ્જેક્ટ પસંદ કરી શકે એવી સુવિધા આપતો. આ કોર્સ મેચ વાળા પ્રોગ્રામથી માર્ક હાર્વર્ડમાં બહુ જ પોપ્યુલર થયા. આ જ સમયગાળા દરમિયાન ઉનાળાની એક રાત્રે માર્ક જ્યારે એમની કોલેજની ડોર્મેટરીમાં ઇન્સોમેનિયાથી પીડાતા સાવ નવરા બેઠેલા, ત્યારે એમને ફેસ સ્મેશ નામનો એક પ્રોગ્રામ લખવાનો વિચાર આવ્યો. થોડો તોફાની વિચાર હતો આ, જેમાં એમણે હાર્વર્ડ યુનિવર્સિટીનો ડેટા હેક કરવાનું નક્કી કર્યું. આ ડેટા હેક કરીને ત્યાંથી કોઈ રેન્ડમ 2 ફિમેલ સ્ટુડન્ટ્સના પિક્ચર્સ, જે એ સ્ટુડન્ટ્સે પોતે ત્યાં અપલોડ કર્યા હોય, એ લઈને તાત્કાલિકમાં એમણે એક પ્રોગ્રામ લખ્યો.
જેનું નામ આપ્યું ફેસ સ્મેશ. આ એક પોલ હતો જેમાં બે પિક્ચર્સ એકબીજાની બાજુ બાજુમાં હોય વિથ અ ટાઇટલ હુ ઇઝ હોટર, અને એમાં લોકોએ વોટ કરવાનો હોય. બન્યું એવું કે હાર્વર્ડમાં આ સાઇટ રાતોરાત ચર્ચાનો વિષય બની ગઈ. ભાગ્યે જ એવો કોઈ સ્ટુડન્ટ હતો આખી યુનિવર્સિટીમાંથી કે જેણે આ સાઇટ વિઝિટ ન કરી હોય. જ્યારે નંબર ઓફ વિઝિટર્સની લિમિટ એક્સેસ થઈ ગઈ ત્યારે સાઇટ ક્રેશ થઈ ગઈ અને માર્ક ઝકરબર્ગનું તોફાન ખુલ્લું પડી ગયું. અને આના પછી માર્ક ઝકરબર્ગને હાર્વર્ડની કમિટી ઓન કમ્પ્યુટર હેકિંગ સામે હાજર પણ કરવામાં આવેલા. આ એમનું પહેલું ફેમસ તોફાન હતું એટ હાર્વર્ડ યુનિવર્સિટી. પણ આમાં હજી પણ ફેસબુકની વાત દૂર દૂર સુધી ક્યાંય નહોતી આવતી. એ ઘટના ક્યારે અને કેવી રીતે બની, કેવી રીતે હાર્વર્ડમાં એ સમય ભણતા એક ઇન્ડિયન સ્ટુડન્ટના આઈડિયા પરથી માર્કને ફેસબુક બનાવવાનો વિચાર આવ્યો. હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણતી વખતે જ ફેસ સ્મેશ વાળી ઘટના બની ગયાના લગભગ દસેક મહિના પહેલા માર્ક ઝકરબર્ગના એક સહાધ્યાયી દિવ્યા નરેન્દ્રએ માર્ક સાથે એક એવી સાઇટ બનાવવાનો આઈડિયા શેર કરેલો કે જેમાં હાર્વર્ડના બધા જ સ્ટુડન્ટ્સ માટે એક એક્સક્લુઝિવ સોશિયલ મીડિયા નેટવર્ક હોય, જેના થકી એ લોકો એકબીજા સાથે કનેક્ટેડ રહી શકે. કારણ કે ત્યાં ઘણા બધા લોકો ઇમોશનલી સફર કરી રહેલા, પરિવારથી દૂર હોય અને ભણવાનું પ્રેશર એટલું બધું હોય કે એની વચ્ચે કદાચ આવું કોઈ સોશિયલ મીડિયા નેટવર્ક જો અસ્તિત્વમાં આવે તો એ સ્ટુડન્ટ્સને કામ લાગે, એવો નરેન્દ્રનો વિચાર હતો. અને નરેન્દ્રએ આ સજેસ્ટ કરેલું એક સોશિયલ મીડિયા નેટવર્ક માત્ર હાર્વર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ માટે જ હોવું જોઈએ અને એમાં હાર્વર્ડનો જે ઇમેલ આઈડી હોય એ જ મેઇન યુઝર નેમ તરીકે કામ કરે, એવો એક વિચાર હતો. અને આ પ્રોજેક્ટનું નામ આપવામાં આવેલું હાર્વર્ડ કનેક્શન, જ્યાં બધા જ સ્ટુડન્ટ્સ પોતપોતાના પિક્ચર્સ, પર્સનલ ઇન્ફોર્મેશન અને ઇમ્પોર્ટન્ટ લિંક્સ એકબીજા સાથે શેર કરી શકે, પોતાના વોલ પર શેર કરી શકે. આ માટે માર્ક ઝકરબર્ગનો ટાસ્ક એટલો હતો કે એણે એક એવો પ્રોગ્રામ લખવાનો હતો કે જે સાઇટના પ્રોગ્રામિંગની સાથે સાથે એક સ્પેશિયલ સોર્સ કોડ ક્રિએટ કરે, જેનાથી સિસ્ટમ જેમ બને એમ વધુ ઝડપથી રિસ્પોન્ડ કરે. ઝકરબર્ગે આ કામ કરવા માટે સંમતિ તો આપી, પણ એ વખતે હી વોઝ રીલી અનશ્યોર કે આ કેવી રીતે શક્ય બનશે. જો કે આ જ હાર્વર્ડ કનેક્શન પર કામ કરતા કરતા માર્ક ઝકરબર્ગને પોતાના એક સોશિયલ મીડિયા નેટવર્કને ક્રિએટ કરવાનો વિચાર આવ્યો, જેનું ડોમેઇન 4th February 2004 ના દિવસે એમણે thefacebook.com ના નામે રજીસ્ટર કરાવ્યું, જેને આજે આપણે facebook.com તરીકે ઓળખીએ છીએ. તમારા અને મારા આપણા બધાના મોબાઈલમાં ફેસબુક હોય હોય ને હોય જ, આપણે એને વાપરીએ પણ છીએ, કદાચ રોજ સવારે આપણી એનાથી પડતી હોય એવું પણ બની શકે. શરૂઆતમાં આ facebook.com માત્ર હાર્વર્ડના સ્ટુડન્ટ્સ માટે હતું અને માત્ર એજ્યુકેશનલ પર્પઝ માટે વાપરવામાં આવતું. ધીમે ધીમે એમાં કોલંબિયા યુનિવર્સિટી, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને યેલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ પણ જોડાયા, એમને ઇન્ક્લુડ કરવામાં આવ્યા. અને પછી એમાં લોકોનો રિસ્પોન્સ વધતા એને દુનિયાભરના બધા જ લોકો માટે ઓપન પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું. શરૂઆતમાં ઇન્વેસ્ટર્સના રૂપિયાથી ચાલતું ફેસબુક, જેના માટે માર્ક ઝકરબર્ગ અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટર શોધવા જતા, જેને ખરીદવા એક સમયે યાહુએ માર્ક ઝકરબર્ગને $900 મિલિયનની ઓફર કરેલી, એના ઓનર માર્ક ઝકરબર્ગ આજે એમની નેટવર્થ $19 બિલિયન છે. સચ એન ઇન્સ્પિરેશનલ સ્ટોરી, રાઈટ? આશા રાખું છું કે તમને આજની આ વાર્તા જે છે તે પસંદ પડી હશે. જો પડી હોય તો તમારા સજેશન્સ, ફીડબેક્સ, કમેન્ટ્સ, કોમ્પ્લિમેન્ટ્સ મને DM કરી શકો ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર. મારો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે rjpooja.official. ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર જઈને rjpooja.official સર્ચ કરશો તો મને શોધી શકશો. રેડિયો સિટી પર હું છું પૂજા, તમારી સાથે. ગુડ મોર્નિંગ.